तो राज्यसभा उम्मीदवार बाबते सांसद नरहरि अमीनना कांग्रेस पर प्रहार, कांग्रेसमां शाण पण होय तो उम्मीदवार ज ઉભા ન રાખવા જોઈએ, અમીનનો આ પડકાર છે અને કોંગ્રેસ પાસે કોઈ વિઝન ન હોવાનો પણ આરોપ લગાવ્યો. ભાજપ તમામ સમીકરણ જોઈને ઉમેદવારોની પસંદગી કરતો હોય છે અને બંને બેઠક અમે જીતીશું તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. કોઈ પણ તોડજોડ વિના અમે બેઠક મેળવીશું તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યસભાની બંને બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે આપણી સાથે રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન ઉપસ્થિત છે. નરહરિભાઈ, જે રીતે બે બેઠકો ઉપર ભાજપે આજે પોતાના ચહેરા ઉતાર્યા, એ રામભાઈ વેકેરિયાની વાત હોય કે દિનેશ પ્રજાપતિની વાત હોય, પસંદગીને કઈ રીતે જુઓ છો, જાતિગત સમીકરણો કઈ રીતે જોવામાં આવ્યા, તેની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનું કેવી રીતે બેલેન્સ કરવામાં આવ્યું? ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાને જ્યારે ટિકિટો આપવાની હોય કે રાજ્યસભામાં ઉમેદવાર નક્કી કરવાના હોય કે ધારાસભ્યના ઉમેદવાર નક્કી કરવાના હોય, એમાં સમાજના જુદા જુદા વર્ગો સાથે સંકળાયેલા લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. એ કોંગ્રેસ જેવું નથી કે વારસાગત માણસોને અહીં આગળ પાર્ટીનું કને કામ કર્યું છે. આવનારાના દિવસોમાં જેમની નિમણૂક કરવાથી સંગઠનને અને પાર્ટીને વધારે કોણ અસરકારક રીતે મદદરૂપ થઈ શકે છે એ ધોરણો જોવામાં આવે છે. દિનેશભાઈ પ્રજાપતિ ઓબીસી સમાજમાંથી છે અને રામભાઈ પણ સૌરાષ્ટ્રના એક બહુ જ આગળ પડતા વ્યક્તિ છે અને આ બેની જે નિમણૂક કરવામાં આવી છે આવનારા દિવસોમાં રાજ્યસભાના સભ્ય તરીકે પાર્ટીને ખૂબ જ મદદરૂપ થશે અને ગુજરાતના જે કોઈ પડતર પ્રશ્નો છે એ અમારા જે ભારતીય જનતા પાર્ટીના બીજા રાજ્યસભાના સભ્યોની સાથે રહી અને અસરકારક રીતે કામગીરી કરી શકે એવા સક્ષમ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે માન્યતા આપેલી છે. નરહરિભાઈ, જ્યારે આપ ચૂંટણી લડતા હતા ત્યારે ખૂબ ટફ ફાઇટ હતી, એ આપણે જો આપણે એ પણ જોયું હતું કે કઈ રીતે એક એક વોટ માટે પ્રયત્ન થયો હતો, આ ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલી ટફ ફાઇટ છે, કેટલું વન વે છે? આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 111 ધારાસભ્યો છે અને પૂરતા સભ્યો જે કોટાના જોઈએ એ કોટાના પૂરતા સભ્યો છે. બંને ભારતીય જનતા પાર્ટીના સભ્યો સારામાં સારા મતોથી જીતવાના છે. મારા વખતની જે ચૂંટણી હતી એની પરિસ્થિતિ સાવ જુદી હતી અને આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એક દાયકાથી કોંગ્રેસ દિન પ્રતિદિન તૂટતી જાય છે. ધારાસભ્યો રાજીનામા આપે છે. આજે તમે જુઓ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ઉમેદવારો નક્કી થયા એમને ક્યાંક તો ઉમેદવારો નથી મળ્યા, ઘણા ઉમેદવારોએ પાછી ખેંચી લીધી. એટલે આજે એટલી બધી ઇન્ટરનલ જે કોંગ્રેસમાં લડાઈ છે. એટલે મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. બંને બેઠકો ભાજપ છે, બંને રાજ્યસભાના બંને સભ્યો એ ભારતીય જનતા પાર્ટી. તોડજોડ કર્યા વગર, કોઈ તોડજોડ કરવાની જરૂર નથી. કોંગ્રેસમાં શાણ પણ હોય તેમને ઉમેદવાર જ ના ઉભા રાખવા જોઈએ. આભાર વાત કરવા માટે. તો આ હતા રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન. સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાજપ બંને બેઠકો જીતશે, કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ નથી. તેની સાથે કોંગ્રેસને સલાહ પણ આપી રહ્યા છે કે કોંગ્રેસમાં જો શાણપણ હોય તો તેમણે ઉમેદવાર જ ન ઉભા કરવા જોઈએ. કેમેરામેન હિરેન સાથે કિંજલ મિશ્રા.